તો આઝાદીના 70 વર્ષના દાયકા વીત્યા તો પણ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામથી પાટણના સોટાવડ ગામનો કાચો માર્ગ આજે પણ બન્યો નથી. તેમજ બંને ગામને જોડતો રોડ વર્ષો બાદ પણ ધૂળિયો પડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા દરેક ગામડાના ઇન્ટરનલ રોડ રસ્તા બનાવવા પ્રથમ સ્થાન આપવામાં આવી રહ્યું છે, ત્યારે હજુ પણ અમુક ગામડા રોડ વિનાના આજે પણ જોવા મળી રહ્યા છે. આઝાદીના 70 વર્ષના દાયકા વીત્યા તો પણ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામથી પાટણના સોટાવડ ગામનો કાચો માર્ગ આજે પણ બન્યો નથી. તેમજ બંને ગામને જોડતો રોડ વર્ષો બાદ પણ ધૂળિયો પડી રહ્યો છે. અમારે લક્ષ્મીપુરાથી સોટાવડ જવા માટેનો રસ્તો કાચો 1990 થી કાચો પડ્યો છે, એનો કોઈ નિકાલ આવતો નથી. લેખિતમાં રજૂઆત આપી, લેટર પર લખીને આપ્યું, ધારાસભ્યને આપ્યો, પણ કોઈ સરકારનો નિરાકરણ લાગતી નથી. એટલે ખાસ કહેવાનું છે કે સરકાર અમારે લક્ષ્મીપુરાથી સોટાવડ જવા માટેની બહુ તકલીફ પડશે. છોકરાઓ માટે, વિદ્યાર્થીઓ માટે, લોકો માટે નવાપુરા પ્રાથમિક શાળા છે આગળ, ત્યાંનો રસ્તો નથી. આ બંને રસ્તા સોટાવડ અને નવાપુરા શાળાનો રસ્તો સરકાર તાત્કાલિક અમને કરી આપે એવી અમારી ખાસ ખાસ વિનંતી. સરકારમાં ઘણી રજૂઆતો કરી છે. શાળાએ જતા બાળકોને તકલીફ પડે છે, બીમાર વ્યક્તિઓને દવાખાને લઈ જવામાં તકલીફ પડે છે. લેખિતમાં ધારાસભ્ય તેમજ લાગતા વળગતા તંત્રને જાણ કરવા છતાં હજુ આ રસ્તાના કોઈ કામને વાતે ધ્યાનમાં લીધી નથી. ભૂરાભાઈ સરસ્વતી સાથે CN24 ન્યૂઝ પાટણ.